જો તમારા બાળકોના દફતરમાંથી કોઈ પાર્ટીનો ખેસ કે ટોપી નીકળે તો માતા પિતા નવાઈ ન પામશો. સમજી લેવાનું કે તમારું બાળક વિશ્વની સૌથી મોટી પાર્ટીનો તમારી જાણ બહાર સભ્ય બની ગયું છે. સુરેન્દ્રનગરના અણિંદ્રામાં ભાજપના શાળાના બાળકોને ભાજપના સદસ્ય બનાવવાનો મુદ્દો હજુ ચર્ચામાં છે. ત્યાં વધુ એક કિસ્સો સામે આવ્યો જેમાં સુરેન્દ્રનગરના ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલની આઈપીએસ સ્કૂલના વાલીઓને મેસેજ કરી ભાજપના સદસ્યો બનાવવા શરૂ કરાયા. ધોરણ 4માં અભ્યાસ કરતા બાળકોના ગ્રુપમાં શાળા સંચાલકોએ મેસેજ મૂકી ભાજપમાં જોડાવાની અપીલ કરી. સુરેન્દ્રનગરની અનેક ખાનગી શાળાઓમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચર્ચા છે. ખુદ ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચા છે કે ટાર્ગેટ મોટું આપ્યો છે, આમાં આપણું મેળ નહીં પડે. સદસ્યતા અભિયાનમાં ટાર્ગેટ પૂરું કરવા માટે ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ ખાનગી માર્કેટિંગ કંપનીઓના કર્મચારીઓની જેમ તનતોડ મહેનત કરી રહ્યા છે. આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે. ફઝલ, આ જે સમગ્ર કિસ્સો સામે આવ્યો છે, વિગતો શું છે તેને લઈને? સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વધુ એક શાળા છે તે વિવાદમાં આવી છે. ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલની આઈપીએસ સ્કૂલના વાલીને મેસેજ કરી અને ભાજપના સભ્યો બનાવવાની શરૂઆત કરવામાં આવી હોવાનું ઉજાગર થયું છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સભ્યો આંકડા વધારવાની દોડ મૂકતા હોય તે પ્રકારના કિસ્સાઓ ઉજાગર થયા છે. પહેલા વઢવાણ તાલુકાની અણિંદ્રા ગામની શાળામાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો અને ફરી સુરેન્દ્રનગરની જે ખાનગી આઈપીએસ સ્કૂલ આવેલી છે ત્યાં પણ આ પ્રકારનો કિસ્સો છે તે ઉજાગર થયો છે. ધોરણ 4માં અભ્યાસ કરતા બાળકોના ગ્રુપમાં શાળા સંચાલકોએ મેસેજ મૂકી ભાજપમાં જોડાવા અપીલ કરી હતી. ટાર્ગેટ પૂરો ન થતા હોવા મુદ્દે ફરી એક વખત વધુ એક શાળામાં વાલીઓનો ઉપયોગ કરવામાં આવતા હોવાનો ધડાકો થયો છે. જોકે આ મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બાળકોના મગજમાં શિક્ષણના બદલે રાજનીતિ ઘુસાડવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જી જી ફઝલ, આપ જોડાની વિગતો જણાવી તે બદલ આપનો આભાર.